ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ પાઠ નંબર એક કોમ્પ્યુટર પરિચય આજે આપણે કમ્પ્યુટર પરિચય વિશે સમજીશું સૌથી પહેલાં વાત કરીએ તો કોમ્પ્યુટર યુગ એટલે કે વર્તમાન યુગ વર્તમાન યુગ એટલે આઈટી યુગ આઈટીનું પૂરું નામ શું છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી તો આજનો યુગ કેવો છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું યુગ છે આપણે અને તેથી જ તેને કોમ્પ્યુટરનો યુગ છે એવું કહી શકાય આ કામ તો આજે આપણી આમ તો આપણી આજુબાજુ ઘણા ક્ષેત્રમાં તમે જોવો છો જ્યાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે માણસ જે કામ કરી શકે તેના કરતાં ઘણું જ વધારે અને ઘણી જ વધારે ઝડપથી કમ્પ્યુટર કામ કરી શકે છે માણસ જે કામ કરે છે આપણે જે કામ કરીએ તેના કરતાં કોમ્પ્યુટર આપણા કરતાં વધારે ઝડપથી અને ચોકસાઈથી કામ કરી શકે છે એટલા જ એટલા જ માટે અત્યારે કમ્પ્યુટર યુગમાં કમ્પ્યુટર શીખવું ખૂબ જ જરૂરી છે તમને મારા આ પીરિયડમાં હું થિયરી તો સમજાવીશ જ પણ સાથે સાથે જ્યાં આપણને પ્રેક્ટિકલની જરૂર હશે ત્યાં આપણે પ્રેક્ટિકલ પણ સમજીશું જેથી તમને ભણવાની મજા આવે અને પ્રેક્ટિકલથી તમને કમ્પ્યુટરના કન્સેપ્ટ પણ યાદ રહેતા થાય ત્યાર પછી જોઈએ કે કોમ્પ્યુટર એટલે શું આપણે આગળના વિડીયોમાં થોડું સમજ્યા છે છતાં આપણે ફરીથી સમજીશું કે કમ્પ્યુટર એટલે શું તો કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક મશીન છે કોમ્પ્યુટર શું છે તો એક ઇલેક્ટ્રોનિક મશીન છે આ કોમ્પ્યુટર શબ્દ ક્યાંથી આવ્યો એવું આપણને થાય કે આ કોમ્પ્યુટર શબ્દ ક્યાંથી આવ્યો તો કોમ્પ્યુટર શબ્દ ટુ કમ્પ્યુટ ટુ કમ્પ્યુટ ક્રિયાપદ પરથી આવ્યો છે કોમ્પ્યુટર શબ્દ શાના પરથી આવ્યો છે તો ટુ કમ્પ્યુટ ક્રિયાપદ પરથી આવ્યો છે તેનો અર્થ થાય છે ગણતરી કરવી ગણવું ટુ કમ્પ્યુટરનો અર્થ શું થાય છે ગણતરી કરવી શરૂઆતમાં કમ્પ્યુટરનો ઉપયોગ માત્ર મોટી મોટી જટિલ ગણતરી ઝડપથી અને ચોકસાઈથી કરવા માટે થતો હતો શરૂઆતમાં કોમ્પ્યુટરનો ઉપયોગ મોટી મોટી જટિલ ગણતરી ઝડપથી અને ચોકસાઈથી કરવા માટે થતો હતો પરંતુ હાલમાં કોમ્પ્યુટરનો ઉપયોગ વાંચવા માટે લખવા માટે ચિત્રો દોરવા માટે સંગીત સાંભળવા માટે ચલચિત્રો જોવા માટે વગેરે માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે અને બીજા અનેક કાર્યો માટે પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે હાલમાં તમે ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરતા હશો અત્યારે બધા જ ઇન્ટરનેટનો ઉપયોગ કરતા થઈ જ ગયા છે અને અત્યારે ઓનલાઈન ક્લાસમાં પણ સરસ રીતે જોઈન થાય છે તો અત્યારે બધાને ઇન્ટરનેટ વિશે ઘણી એવી સમજ મળી છે તો હાલમાં આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ તેને તમે તમારા એટલે કે ઇન્ટરનેટને તમારા લેપટોપમાં જોઈન કરો છો કે પછી તમારા સ્માર્ટફોનમાં તો કમ્પ્યુટરની મદદથી ઇન્ટરનેટ પરની માહિતી પણ તમે જોઈ શકો છો દુનિયાભરના ઇન્ટરનેટ ઉપયોગ કરતાં ઉપયોગ કરતા એટલે જે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે તે સાથે આપણે સંપર્ક સાધી શકીએ છીએ દુનિયાભરના ઇન્ટરનેટ ઉપયોગ કરતાં સાથે સંબંધ સંપર્ક સાધી શકાય છે અને માહિતીને આપલે કરી શકે છે માહિતીને આપલે કરવી એટલે આપવું અને લેવું જેમ કે ઈમેલ મોકલવો ઇમેલ મોકલવું મેસેજ મોકલવા મેસેજ મેળવવા ઓનલાઈન વાતચીત કરવી આ બધું જ શક્ય ક્યારે છે ઇન્ટરનેટ અને કમ્પ્યુટર દ્વારા અહીં ઇમેલની વાત કરી છે તો ઈમેલનું પૂરું નામ ઇલેક્ટ્રોનિક મેલ છે ઇલેક્ટ્રોનિક મેલ તો ઇમેલનો ઉપયોગ શું છે તો સંદેશા મોકલવા માટે ઈમેલનો ઉપયોગ થાય છે અહીં આપણે જોયું કે ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર દ્વારા ઓનલાઈન વાતચીત કરવી મેસેજ મોકલવા મેસેજ મેળવવા બધું જ શક્ય છે તેથી આપણે કહી શકીએ કે ઇન્ટરનેટ એ કમ્પ્યુટરનું વિશ્વવ્યાપી નેટવર્ક છે તેથી આપણે કહી શકીએ કે ઇન્ટરનેટ એ કમ્પ્યુટરનું વિશ્વવ્યાપી નેટવર્ક છે કમ્પ્યુટરમાં તમે જે સૂચના આપો તેનો ચોકસાઈથી કોમ્પ્યુટર અમલ કરે છે આપણે તેને જે સૂચના આપીએ છીએ તે કોમ્પ્યુટર તેનો અમલ ચોકસાઈથી કરે છે માનો કે આપણે કોઈ સરવાળા બાદ બાકી કે ગાણિતિક પ્રક્રિયા કરવી છે તો આપણે કોઈ સરવાળો કોઈ દાખલો ગણવો છે તો કોમ્પ્યુટરને આપણે રકમ આપીશું અને કોમ્પ્યુટર એનો આપણને જવાબ આપે છે તો કોમ્પ્યુટર કોઈ ભૂલ કરતો નથી કોમ્પ્યુટર કોઈ ભૂલ નથી કરતું માટે જ કહેવાય છે કે કોમ્પ્યુટરમાં જે કાર્ય થાય છે તે ચોકસાઈથી થાય છે પણ હા એવું શક્ય છે કે જો કોમ્પ્યુટરને આપણે જે માહિતી આપી તે માહિતી જ જો ખોટી હોય આપણે જે કમ્પ્યુટરને માહિતી આપી તે માહિતી જ જો ખોટી હોય તો તેનું કાર્ય એટલે મીન્સ કે આપણને જે જવાબ મળવાનો છે તે પણ ખોટો જ હોવાનો છે તો આ એ બતાવે છે કે એફ કોન્સેપ્ટ છે શું છે આ એફ કોન્સેપ્ટ એફ કોન્સેપ્ટ મીન્સ કે કમ્પ્યુટરમાં ગાર્બેજ ઇન અને ગાર્બેજ આઉટ જેને જી આઈ જી ઓ એવી રીતે લખી શકાય છે તો આ એક શોર્ટ ફોર્મ છે ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટનું શોર્ટ ફોર્મ શું છે જીઆઈ જી ઓ તો ગાર્બેજ એટલે તો બધાને ખબર જ છે તો ગાર્બેજ એટલે શું છે કચરો તેથી જો આપણે કોમ્પ્યુટરને માહિતી ખોટી આપીએ તો આપણે કોમ્પ્યુટરને ખોટી માહિતી આપીશું તો તે પણ આપણને જવાબ ખોટો જ આપે છે તો આમ કોમ્પ્યુટર ચોકસાઈથી સૂચનાનો અમલ કરે છે કમ્પ્યુટર ચોકસાઈથી સૂચનાનો અમલ કરે છે આગળ જોઈએ તો કોમ્પ્યુટર સાથે બીજો શબ્દ જોડાયેલો હોય છે કોમ્પ્યુટર સાથે બીજો શબ્દ જોડાયેલો હોય છે કયો શબ્દ હોય છે તો ડેટા આપણે ઘણી ઘણી સાંભળીએ છીએ કે આ શું છે તો કોમ્પ્યુટરના ડેટા છે તો કોમ્પ્યુટરના આ ડેટા એટલે શું આપણને એવો પ્રશ્ન થાય કે ડેટા એટલે શું તો ડેટા એ કોમ્પ્યુટરને આપવામાં આવતી માહિતી છે ડેટા એ શું છે તો કોમ્પ્યુટરને આપવામાં આવતી માહિતી છે સમજો આપણે કોઈ ફાઇલ બનાવીએ અને એની અંદરનું જે લખાણ છે તે ડેટા છે સપોઝ આપણે માઈક્રોસોફ્ટ વર્ડ ઓપન કર્યું છે અને તેમાં આપણે કોઈ ફકરો ટાઈપ કર્યો તો જે ફકરો આપણે ટાઈપ કર્યો છે તે શું છે ડેટા છે તેનું આપણે સંગ્રહ પણ કરી શકીએ છે તેથી કહી શકાય કે કોમ્પ્યુટરને આપવામાં આવતી માહિતીને ડેટા કહે છે મિત્રો સમજાયું ને કે ડેટા કોને કહેવાય તો કોમ્પ્યુટરને આપવામાં આવતી માહિતીને ડેટા કહે છે આગળ આપણે જોઈએ તો કોમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ કોમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ તો કોમ્પ્યુટરની પદ્ધતિ શું છે તો કોમ્પ્યુટરને આપણે જે માહિતી આપીએ તેના પર પ્રક્રિયા થયા બાદ આપણે કોમ્પ્યુટરની જે માહિતી આપીએ અને તેના પર જે પ્રક્રિયા થાય તો પ્રક્રિયા થયા બાદ આપણને કોમ્પ્યુટર જવાબ આપે છે તો આ માહિતી આપવી તેના પર પ્રક્રિયા થવી આ પ્રક્રિયા થવી અને આઉટપુટ મેળવવું તેને કોમ્પ્યુટરમાં ચોક્કસ શબ્દથી ઓળખવામાં આવે છે આગળ જોઈશું કોમ્પ્યુટરની પરિભાષા તો કોમ્પ્યુટરની કેટલીક પાયાની પરિભાષા છે જેને આપણે સમજીએ આગળના વિડીયોમાં આપણે આ વિશે થોડું સમજી જ ગયા છે છતાં આપણે અત્યારે ફરીથી સમજીશું તો એમાં સૌથી પહેલાં છે ઇનપુટ તો મિત્રો બધાને સમજ છે જ કે ઇનપુટ કોને કહેવાય તો કોમ્પ્યુટરમાં દાખલ કરાતા ડેટાને ઇનપુટ કહે છે આગળના વિડીયોમાં આપણે ઇનપુટ પ્રોસેસિંગ આઉટપુટ વિશે સમજી ગયા છે હાર્ડવેર સોફ્ટવેર પણ સમજી ગયા છે અત્યારે આપણે ફરીથી જોઈશું તો કોને કહીશું ઇનપુટ તો કોમ્પ્યુટરમાં દાખલ કરાતા ડેટાને ઇનપુટ કહે છે અને તે સંખ્યા પણ હોય અક્ષરો ચિત્રો કે અવાજ પણ હોઈ શકે છે બરાબર આગળ છે બે નંબર પ્રોગ્રામ તો પ્રોગ્રામ કોને કહેવાય તો ડેટા પર પ્રક્રિયા કરવા માટે કોમ્પ્યુટરને આપેલી તર્કબદ્ધ ક્રમબદ્ધ સૂચનાઓના સમૂહને પ્રોગ્રામ કહે છે બરાબર આપણે ડેટા પર પ્રક્રિયા કરવા માટે જે સૂચના આપીએ છીએ તેને શું કહેવામાં આવે છે પ્રોગ્રામ ત્રણ નંબર છે પ્રોસેસિંગ તો કોમ્પ્યુટર તેને આપેલી સૂચનાઓ પ્રમાણે આપણે જે કોમ્પ્યુટરને સૂચનાઓ આપીએ છીએ તેના પ્રમાણે તે ડેટા પર જે કાર્ય કરે છે તેને શું કહેવાય છે પ્રોસેસિંગ કહે છે પછી છે આઉટપુટ તો આપણે ડેટા જે આપ્યો બરાબર આપણે ડેટાને ઇનપુટ કર્યો છે તો ડેટા પર પ્રોસેસિંગ કર્યા બાદ જે ડેટા ઇનપુટ કર્યો તેના પર પ્રોસેસ થઈ અને પ્રોસેસિંગ થયા બાદ એટલે કે પ્રક્રિયા થયા બાદ કોમ્પ્યુટર દ્વારા તૈયાર થતી માહિતીને આઉટપુટ કહે છે આઉટપુટને આપણે મોનિટર પર જોઈ શકીએ છીએ બરાબર અને પ્રિન્ટર દ્વારા તેને છાપી પણ શકીએ છે પછી નંબર છે પાંચ હાર્ડવેર હાર્ડવેર એટલે શું તો હાર્ડવેર એટલે કોમ્પ્યુટરના એવા ભાગો જેને આપણે સ્પર્શ કરી શકીએ છીએ અને જોઈ પણ શકીએ છીએ તે બધા જ ભાગોને શું કહેવામાં આવે છે હાર્ડવેર અને છેલ્લે છે સોફ્ટવેર તો સોફ્ટવેર કોને કહેવામાં આવે છે તો કોમ્પ્યુટરમાં અંદરના જે પ્રોગ્રામ બરાબર વિવિધ પ્રોગ્રામો જે છે જેને આપણે સ્પર્શ કરી શકતા નથી તો વિવિધ પ્રોગ્રામના સમૂહને સોફ્ટવેર કહે છે તો મિત્રો તમને કોમ્પ્યુટર પરિચયમાં કોમ્પ્યુટર એટલે શું અને તેની પરિભાષા વિશે સમજ પડી હશે આગળના વિડીયોમાં આપણે આગળ તેની લેંગ્વેજ જોઈશું બરાબર ಅಸ್ತು